ભાજપના ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું કે ગુરુવારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના અધ્યક્ષ ખરગે કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ મામલે પત્રકાર પરિષદ કરી ભારત દેશની લોકશાહી પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પત્રકારોને સાથે વાતચીતમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મનન દાણી પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને તેમણે જણાવ્યું હતું કે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ખરગે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાની અધૂરી માહિતી મીડિયાને આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ હાર બાળી ગઈ છે, કોંગ્રેસે દેશની જનતાનો સાથ નથી મળતો, એટલે હવે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે, કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી છે અને આ સમગ્ર ઘટના પરથી જનતાનું ધ્યાન ભ્રમિત કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. અધૂરી જાણકારી દેશને આપી, ખાસ તો એ જણાવવાનું કે કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે, કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી, દેશની જનતા કોંગ્રેસની સાથે નથી, અને દેશની જનતા તો જવા દો, કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી, કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી, એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા છે. સાંસદો હોય કે ધારાસભ્યો હોય, દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક 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 આગા પાછા થઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવાળી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી. કેટલા જૂઠ બોલ્યા એ હું તમને આની અંદર બતાવીશ. કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા, અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા. રાહુલ ગાંધી આજે નહીં ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે. આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી. કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે, અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું. રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એ પોતાના ખાતાને દેશનું ખાતું ગણાવી રહ્યા છે. તે પોતાની પ્રોપર્ટીને જો દેશની પ્રોપર્ટી ગણાવી હોત તો તમે 75 લાખ કે 50 લાખની ઇન્વેસ્ટમેન્ટમાં 5,000 કરોડ રૂપિયાનું નેશનલ હેરાલ્ડનું જે ગમન કર્યું એ 5,000 કરોડ ક્યાં ગયા? માત્ર 200 કરોડના ખાતા સીઝ થયાની બાબતમાં તમે જો પ્રેસ કરતા હો તો પહેલા તમારા 5,000 કરોડ જે તમે ગમન કર્યા છે એનો તમે ખુલાસો કરો કે ક્યાં ગયા એ રૂપિયા. એટલે આ એક જૂઠમૂઠની બાબત છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખાતા સીઝ કર્યા નથી. તો ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના ઉપર આક્ષેપ કરવાની વાત હોય તો એ પણ તદ્દન ખોટી વાત છે, જૂઠમૂઠની વાત છે. ખાતા સીઝ થયા છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીઝ થયા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ રાજકીય પક્ષ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય, એના માટે બધા જ નિયમો બધાના માટે સરખા હોય છે. તમે તમારું જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ન ભરો અથવા તો ઇન્કમટેક્સના રિટર્ન મુજબ જે તમે રકમ બતાવી હોય એ રકમ તમારી યોગ્ય ન હોય તો ઇન્કમટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે. અને ઇન્કમટેક્સ ખાતું ક્યારેય સીધા પગલાં લઈને ખાતા સીઝ કરતું નથી. 6/7/2021માં કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે